નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ધ્રુવ ગેલાણી જવાહર નવોદય અને સૈનિક સ્કૂલ તાલીમ વર્ગ અમરેલી તરફથી આપ સમક્ષ પ્રસ્તુત થયો છું. આજે આપણે ધોરણ 8 નું નાઉનનો બીજો ટોપિક કન્ટિન્યુ કરવાનો છે. છેલ્લા લેક્ચરમાં આપણે નાઉનના પાંચ પ્રકાર જોયા, પાંચ ટાઈપ્સ હતા નાઉનના, પ્રોપર નાઉન, કોમન નાઉન, કલેક્ટિવ નાઉન, એબસ્ટ્રેક્ટ નાઉન અને મટીરિયલ નાઉન. હવે આપણે એની ચર્ચાને આગળ લઈ જઈશું અને આજે આપણે ચર્ચા કરવાની છે સિંગ્યુલર અને પ્લુરલ ફોર્મ. હવે બાળકો, સિંગ્યુલર એટલે શું થાય? એક વચન, અને પ્લુરલ એટલે બહુવચન. હવે સામાન્ય રીતે તમે જોયું હશે આપણે બહુવચન કેવા શબ્દનું કરતા હોઈએ, તો કે એવી વસ્તુ જે ગણી શકીએ. સામાન્ય રીતે આપણે કોઈ વ્યક્તિની સંખ્યાનું બહુવચન કરતા હોય, કોઈ વસ્તુના જથ્થા બાબતે બહુવચનના શબ્દો પ્રયોગ કરતા હોઈએ. જો આ બાબતે તમે બહુ સ્પષ્ટપણે અને વ્યવસ્થિતપણે વિચારો અને એક એવું તારણ કાઢો, તમે બધા જે નામ છે જેનું આપણે બહુવચન કરીએ છીએ એના ઉપર વ્યવસ્થિત વિચાર કરો, અને તમને એવો ખ્યાલ આવશે કે મોટા ભાગે આપણે માત્ર સંજ્ઞાના શબ્દ હોય ને એવા શબ્દો જે નાઉનમાં સમાવેશ પામે છે એવા શબ્દોનું જ બહુવચન થાય છે. તો બાળકો, એનો અર્થ એવો થાય કે શું, જેટલા શબ્દોનું બહુવચન થાય તે બધા નાઉન હોય? હા બાળકો, આપણે ગ્રામરમાં, વ્યાકરણની ભાષામાં જે શબ્દોનું બહુવચન કરીએ છીએ ને તે બધા શબ્દો નાઉનમાં સમાવેશ પામે છે. તો એનો અર્થ એવો કે બધા નાઉનનું બહુવચન થાય? નહીં બાળકો. આપણે નાઉનના પાંચ અલગ અલગ પ્રકાર વિશે ભણ્યા હતા. શું નાઉનના પાંચે પાંચ પ્રકારનું બહુવચન થાય છે? નહીં, નાઉનના પાંચે પાંચ પ્રકારનું બહુવચન થશે નહીં. નાઉનના કુલ પાંચ પ્રકાર છે. પહેલું છે પ્રોપર નાઉન, પછી કોમન નાઉન, કલેક્ટિવ નાઉન, મટીરિયલ નાઉન અને એબસ્ટ્રેક્ટ નાઉન. હવે બાળકો વ્યવસ્થિત વિચારો, એકવચન અને બહુવચનનો ટોપિક કોના ઉપર લાગુ પડે? તો કે એવી વસ્તુ જે વસ્તુને આપણે ગણી શકીએ ને એને આપણે કાં તો એકવચનમાં અથવા તો આપણે એને બહુવચનમાં સમાવેશ અપાવી શકીએ. તો એનો અર્થ શું થયો કે જે વસ્તુનો આપણે એકવચન અથવા બહુવચનનું રૂપ નક્કી કરવું હોય એ વસ્તુ ફરજિયાત પડે ગણી શકાય તેવી હોવી જોઈએ. ગણી શકાય તેવી એટલે કાઉન્ટેબલ હોવી જોઈએ. કેવી હોય? કાઉન્ટેબલ હોવી જોઈએ. આપણી પાસે નાઉનના પાંચ પ્રકાર છે. શું પાંચે પાંચ પ્રકાર કાઉન્ટેબલ છે? પ્રોપર નાઉન. પ્રોપર નાઉન એટલે વ્યક્તિવાચક સંજ્ઞા. કોઈ નિશ્ચિત વ્યક્તિ, કોઈ નિશ્ચિત સ્થળ, નિશ્ચિત શહેર, નિશ્ચિત નદી, નિશ્ચિત પર્વત વિશેનું નામ હોય, પર્વતનો ઉલ્લેખ હોય, તો એવા બધા શબ્દનો સમાવેશ પ્રોપર નાઉનમાં થાય છે. તો શું આપણે એને ગણી શકીએ? હા બાળકો, પ્રોપર નાઉન હોય છે એ કાઉન્ટેબલ હોય છે. એની પછી આવે છે કોમન નાઉન. હવે કોમન નાઉનમાં કઈ વસ્તુનો સમાવેશ થાય છે? તો કે એક ચોક્કસ શબ્દના આધારે સમગ્ર જાતિનું સૂચન થતું, જાતિવાચક સંજ્ઞા છે. એક ચોક્કસ શબ્દના આધારે એક આખી જાતિનું સૂચન થતું એવા બધા શબ્દનો સમાવેશ જાતિવાચક સંજ્ઞામાં થશે, કોમન નાઉનમાં થશે. એક્ઝામ્પલ લઈ લઈએ આપણે, વિદ્યાર્થી છે, શિક્ષક છે, જે કોઈ પણ વ્યવસાય છે, પર્વત છે, નદી છે. વિચારો તો આ શબ્દો બાળકો, આ શબ્દને આપણે ગણી શકીએ? હા, નદી છે ગણી શકીએ, વિદ્યાર્થીઓની સંખ્યા ગણી શકીએ, શિક્ષકોની સંખ્યા ગણી શકીએ. તો આ બધા નાઉન કેવા છે? કાઉન્ટેબલ નાઉન છે, ગણી શકાય તેવા નાઉન છે. તો બાળકો કોમન નાઉન પણ કેવા છે? કાઉન્ટેબલ. એની પછી આવે છે કલેક્ટિવ નાઉન. હવે મેં તમને જે શીટ તમને આપેલી છે આપણા વોટ્સઅપ ગ્રુપમાં, જે વર્કશીટ તમને શેર થયેલી છે, જે પીડીએફ મોકલેલી છે, એમાં તમને નાઉનની બેઝિક ડિટેલ આપેલી છે. નાઉન, સિંગ્યુલર, પ્લુરલ અને આર્ટિકલ વિશે માહિતી આપેલી છે. એ શીટ ખોલીને તમે જોશો, એ પીડીએફમાં તમે ધ્યાન આપશો તો એમાં તમને બહુ બધા ઉદાહરણ આપેલા છે. કલેક્ટિવ નાઉનના પણ લગભગ 60 જેટલા ઉદાહરણ આપેલા છે. તો બધા કલેક્ટિવ નાઉન જોશો ને તમને સિંગ્યુલર ફોર્મમાં આપેલા છે, એની આગળ એ આર્ટિકલનો યુઝ થયો છે. વ્યવસ્થિત ધ્યાન આપેલું હોય તો એનો અર્થ શું થયો કે કલેક્ટિવ નાઉન જે કેવા છે? કાઉન્ટેબલ છે. એ સિવાય તમારે ઘણી વખત જોવું હોય તો આપણે શબ્દ વાપરતા હોય ગાયોનું ટોળું. એક ટોળું છે, બે ટોળા છે, અલગ અલગ વિભાગ પડેલા હોય. સૈન્ય છે તો સૈન્યના અલગ અલગ વિભાગ પાડેલા હોય, એના જૂથ અલગ અલગ કરેલા હોય. તો આ બધા કારણોસર જે કલેક્ટિવ નાઉન છે, એક નિશ્ચિત સમૂહ છે, એને શેમાં ગણવામાં આવે છે? કાઉન્ટેબલ ગણવામાં આવે છે. એની પછીનું આવે છે મટીરિયલ નાઉન. બાળકો, મટીરિયલ નાઉનની તમે એક વખત ફરીથી આપણા લાસ્ટ લેક્ચરની વ્યાખ્યા યાદ કરો તો મટીરિયલ નાઉનની મેં વ્યાખ્યા શું કીધું હતું? એવા સોલિડ, લિક્વિડ અને ગેસ સ્ટેટના સબસ્ટન્સ, ઘન, પ્રવાહી અને વાયુ પદાર્થો, એવા દ્રવ્યો કે જેને આપણે માત્ર માપી શકીએ છીએ. કદાચ આપણને મમ્મી એ વસ્તુ લેવા મોકલા હોય તો આપણે બજારમાંથી વસ્તુ લાવીએ તો ગણીને લાવશું કે માપીને? માપીને લાવશું. બાળકો ગણીને નહીં લાવી શકીએ, કારણ કે મટીરિયલ નાઉનના સબસ્ટન્સ છે. મટીરિયલ નાઉનમાં જે શબ્દોનો સમાવેશ થશે કેવા છે? અનકાઉન્ટેબલ હશે. એની વ્યાખ્યામાં જ આપણે એવું વાંચેલું હતું કે એને ગણી નહીં શકાય, પણ કઈ રીતે? માપીને આપણે એનો સંગ્રહ કરશું, માપીને વસ્તુનો જથ્થો તૈયાર કરશું. તો મટીરિયલ નાઉન કેવા છે? અનકાઉન્ટેબલ છે, એને કાઉન્ટ કરી શકશું નહીં. એ પછી આવે છે એબસ્ટ્રેક્ટ નાઉન. હવે બાળકો, એબસ્ટ્રેક્ટ નાઉન બાબતે આપણે ચર્ચા કરી હતી. એબસ્ટ્રેક્ટ નાઉનમાં શું છે? ભાવવાચક સંજ્ઞા. આપણા મનુષ્યના ભાવના, આપણા ઇમોશન્સ, આપણી અંદરનું પ્રેમ, કરુણા, ધિકાર, નફરત, પીડા, દુઃખ, દર્દ, સુખ, આ બધું શેમાં આવશે? એબસ્ટ્રેક્ટ નાઉનમાં. તો શું બાળકો, ભાવના આપણે માપી શકીએ?
ને બાળકો ભાવના ન માપી શકીએ તો શું ભાવના આપણે ગણી શકીએ ના બાળકો ભાવનાને ન ગણી શકાય ભાવનાને ન માપી શકાય તો આ શું કાઉન્ટેબલ નાઉન માં આવશે એબ્સ્ટ્રેક્ટ નાઉન છે કાઉન્ટેબલ ગણાશે નહીં એક કાઉન્ટેબલ પણ ગણાશે નહીં તો હવે વસ્તુ રહી બાળકો જો આ ત્રણ નામ આપણી પાસે પાંચ નાઉન છે પાંચ ટાઈપના નાઉન છે એમાંથી બે પ્રકારના નાઉન કાઉન્ટેબલ નથી તો આપણે એમાં સિંગ્યુલર પ્લુરલમાં એનો વહીવટ સાવ અલગ રહેશે આ મટીરીયલ નાઉન એબ્સ્ટ્રેક્ટ નાઉન છે ને એના મોસ્ટ ઓફ ધ ટાઈમ સિંગ્યુલર ફોર્મ યુઝ થાય છે અને હંમેશા એકવચનમાં ગણવામાં આવે છે કારણ કે એ વસ્તુ ગણવી શક્ય નથી એટલે પહેલેથી એને એકવચનના ખાનામાં અલગથી મૂકી દીધેલી છે તો વૈધી આપણી પાસે મૂળ હવે ત્રણ વસ્તુ નાઉનના કેટલા ત્રણ પ્રકાર બાકી રહ્યા પ્રોપર નાઉન કોમન નાઉન અને કલેક્ટિવ નાઉન તો હવે એમાંથી કેટલા છે જે સિંગ્યુલર અને પ્લુરલ ફોર્મમાં સપોર્ટ કરશે તો બાળકો જો ખાસ વસ્તુ કહી દઉં પ્રોપર નાઉન છે ને પ્રોપર નાઉન એમાં તમે કોઈ સ્પષ્ટ વ્યક્તિનો અથવા વસ્તુનો કોઈ સ્થાનનો સ્પષ્ટ ઉલ્લેખ કરો છો સ્પષ્ટ ઉલ્લેખ કરતા હોય ને એટલે વસ્તુ સીધી રીતે એકવચનમાં આવી ગઈ કદાચ તમે એક કરતા વધારે બે વ્યક્તિનો ઉલ્લેખ કરો છો તો બે વ્યક્તિના તમે સ્પષ્ટ નામ લ્યો છો ઉદાહરણ તરીકે હું વાત કરું કે કૃપાલ અને પીના બે અલગ અલગ વિદ્યાર્થીઓના મેં નામ લીધા તો આ બે વ્યક્તિના નામ છે એમાં એવા પ્રોપર નાઉનમાં આવ્યા પણ મેં શું આ બે વિદ્યાર્થીઓના નામમાં વચન વાપર્યું નહીં બે ચોક્કસ અલગ અલગ વિદ્યાર્થીઓ છે અલગ અલગ એમના નામ ધરાવે છે અલગ અલગ અસ્તિત્વ ધરાવે છે એટલે એકવચન અને બહુવચનનો ન્યાય સવાલ આવશે નહીં તો અહીંયા આપણે સિંગ્યુલર પ્લુરલ બાબતે ચર્ચા કરવાની થશે નહીં હવે વાત રહી કલેક્ટિવ નાઉનની કલેક્ટિવ નાઉનમાં આ બાબતે ચર્ચા થઈ શકે છે કલેક્ટિવ નાઉનમાં પ્લુરલ ફોર્મ આવી શકે છે પણ આજનો આપણો મેઇન ફોકસ એના ઉપર રહેશે બાળકો કોમન નાઉન ઉપર શેના ઉપર રહેશે કોમન નાઉન ઉપર હવે તમે કદાચ ધ્યાન દીધું હોય તો બીજા ત્રીજા ચોથા પાંચમા ધોરણથી તમને બહુવચનના નિયમો શીખવાડવામાં આવે છે સ્કૂલમાં એસ ડબલ એસ એસ એચ સી એચ વાળા રૂલ્સ આવે છે બધે તો એ બધા શબ્દો તમે એક વખત મનમાં યાદ કરો કેવા કેવા શબ્દોનું બહુવચન કરતા તો વસ્તુ ઉપર ફોકસ કર્યું હોય છે વ્યવસ્થિત તમે તમારું ધ્યાન આપ્યું છે તો બધા શબ્દો કહેવાય છે કોમન નાઉન ના શબ્દો છે શેના છે કોમન નાઉન ના શબ્દો એટલે મેઇન આપણો જે સિંગ્યુલર પ્લુરલ વાળો ટોપિક છે ને એ લગભગ લગભગ કોમન નાઉન ને ઓરિયન્ટેડ જ રહેશે પણ હા એનો અર્થ એવું નથી કે બાકીના ચાર નાઉન ને આપણે સાવ ભૂલી જઈએ એક્ઝામમાં મેઇન ક્વેશ્ચન હશે એ જે એક્સેપ્શનલ કેસ હશે ને એમાંથી જ વધુ પૂછવામાં આવશે તો આજનો આપણો ફોકસ રહેશે કોમન નાઉન ઉપર હવે બાળકો તમને ગ્રુપમાં એક પીડીએફ શેર કરેલી છે એ પીડીએફમાં બધા સિંગ્યુલર પ્લુરલના નિયમ લખાવેલા છે આ પીડીએફ તમને ગ્રુપમાં મોકલી દીધેલી છે 26 તારીખે આ તમને મળી ગયેલી છે હવે જો બાળકો આ પીડીએફ સીધી હોમવર્કમાં લખવાની નથી આ પીડીએફ મેં તમારે કાંઈ વસ્તુ લખવાની નથી હું ગૃહ કાર્ય વ્યવસ્થિત સમજાવી દઉં ઘણા વિદ્યાર્થીને આ બાબતે પ્રશ્ન રહે છે કે સર આ લખવાનું છે નહીં આ નથી લખવાનું બાળકો જો હોમવર્કમાં આ પીડીએફ મેં ખાલી તમને રેફરન્સ માટે આપેલી છે આની સ્ટડી કરવાની છે આ છાપવાની નથી આના પછી તમને હજી એક પીડીએફ આપવામાં આવશે જે આપણી ટેસ્ટ બુક હોય છે ને જેમાંથી હું ટેસ્ટ કાઢું છું હા એ બુકની એક મેં પીડીએફ શેર કરેલી છે આ નાઉન ટોપિકની એમાં બે ચેપ્ટર છે નાઉન અને સિંગ્યુલર પ્લુરલ બે ચેપ્ટર કમ્બાઈન્ડ આપેલા છે એને શેર કરેલી છે એમાં પહેલા નાઉનના અને સિંગ્યુલર પ્લુરલના નિયમો આપેલા છે એ નિયમ પછી એક્સરસાઇઝ આપેલી છે એક્સરસાઇઝ વન અને એક્સરસાઇઝ થ્રી આ બે એક્સરસાઇઝ આપેલી છે તમારે હોમવર્કમાં એક્સરસાઇઝ વન અને એક્સરસાઇઝ થ્રી કરવાની છે તમારે રૂલ્સ લખવાના નથી એના માટે જે બીજી પીડીએફમાં જે રૂલ્સ છે ને એનો રેફરન્સ લેવાનો છે દર વખતે જવાબ તમારો સટીક રહે એના માટે દર પ્રશ્ન પછી તમારે નિયમોની ચકાસણી કરવાની છે કે તમે યોગ્ય નિયમ વાપર્યા છે કે નહીં આ ટોપિક આપણો હશે રિવિઝન સેશન છે આમાં હું તમને બધા નિયમો સમજાવીશ એ નિયમોનો ઉપયોગ તમારે વર્કશીટમાં કરવાનો થશે તો બાળકો હવે શરૂ કરીએ આપણો આજનો લેક્ચર મેઇન ટોપિક છે આપણો સિંગ્યુલર પ્લુરલ હવે બાળકો માની લો તમને એક શબ્દ આપી દીધો સિંગ્યુલર ફોર્મમાં અને તમને એમ કીધું કે આને પ્લુરલમાં ફેરવું અથવા તો એક્ઝામમાં તમને કોઈ પણ એક વાક્ય આપી દીધું અને વાક્યમાં સિંગ્યુલર પ્લુરલમાં કંઈક ભૂલ આપેલી છે કઈ રીતની ભૂલ છે સિંગ્યુલર અને પ્લુરલ ફોર્મની કંઈક ભૂલ છે તો એ ભૂલની સુધારણા કરવા માટે તમને જ્ઞાન શું હોવું જોઈએ કે ભાઈ કોઈ પણ શબ્દનું સિંગ્યુલર ફોર્મ કયું છે અને એનું પ્લુરલ ફોર્મ કયું છે એ તમને ખ્યાલ હોવો જોઈએ તો અહીંયા આપણને અમુક એવા ચોક્કસ નિયમો આપેલા છે જેના આધારે આપણે એક સિંગ્યુલર વર્ડને પ્લુરલ ફોર્મમાં કન્વર્ટ કરી શકીએ એકવચન શબ્દને બહુવચન શબ્દમાં ફેરવવા માટેના અમુક ચોક્કસ નિયમો આપેલા છે એ નિયમ બાબતે આપણે અહીં ચર્ચા કરવાની છે હવે સૌથી પહેલો નિયમ મોસ્ટ બેઝિક નિયમ લગભગ તમે બધા આ નિયમ ત્રીજા ચોથા પાંચમા ધોરણમાં સ્ટડી કરી લીધો હશે સૌથી બેઝિક નિયમ શું છે કે સામાન્ય રીતે અંગ્રેજી શબ્દમાં શબ્દને અંતે એસ પ્રત્યે લગાડવાથી શબ્દની પાછળ તમે એસ જોડી દો ને એટલે શબ્દનું બહુવચન થઈ જાય એના અમુક ઉદાહરણ આપેલા છે તમને પેન બુક ચેર હવે જો આ ઉદાહરણમાં અમુક વસ્તુ છે એ એક્સેપ્શનલ કેસમાં લાગશે એ આપણે નિરાંતે જોઈ લેશું અત્યારે આપણે આગળ ચર્ચા કરીએ એની પછી છે કે જો શબ્દને અંતે એસ ડબલ એસ એસ એચ સી એચ ઓ કે એક્સ આપેલા હોય જો શબ્દને અંતે એસ ડબલ એસ એસ એચ સી એચ ઓ કે એક્સ આપેલા હોય
તો શબ્દના અંતે es પ્રત્યય લગાડવાથીનું બહુવચન થશે. બહુ બેઝિક રૂલ છે, આય તમે સ્ટડી કરેલો છે, એના એક્ઝામ્પલ આપેલા છે, એક્ઝામ્પલ વ્યવસ્થિત જોઈ લેજો. હવે આમાં એક્સેપ્શનલ કેસ આપેલો છે ઓ નો, બે એક્સેપ્શનલ કેસ ઓ ના આપેલા છે અને એક એક્સેપ્શનલ કેસ ch નો આપેલો છે. હવે જોઈએ ઓ નો એક્સેપ્શનલ કેસ શું કહે છે, કે જો શબ્દના અંતે ઓ હોય, શું હોય, શબ્દના અંતે ઓ હોય, શબ્દના અંતે શું આપેલો હોય, ઓ આપેલો હોય, અને શબ્દની પહેલા સ્વર આપ્યો હોય, શું આપ્યો હોય, શબ્દની પહેલા સ્વર આપ્યો હોય, શબ્દના અંતે ઓ અને એની પહેલા સ્વર, શબ્દના અંતે ઓ અને એની પહેલા સ્વર, શબ્દના અંતે ઓ અને એની પહેલા સ્વર છે બાળકો આવું, તો એનું બહુવચન કરવા માત્ર ને માત્ર તમારે એસ પ્રત્યય લગાડવાનો છે. શું છે, શબ્દના અંતે ઓ આપ્યો હોય અને ઓ ની પહેલા સ્વર આપ્યો હોય, એની પાછળ ખાલી એસ પ્રત્યય લગાડવાથી એનું બહુવચન થઈ જશે. એક્ઝામ્પલ આપેલા છે બાળકો, વ્યવસ્થિત જોઈ લેજો. રેડિયો સ્ટુડિયો કુકુ બેમ્બુ, જો આનો આ બેમ્બુ વર્ડ જ છે, આ એને રિફર થયેલો છે, આ બેમ્બુ વર્ડ તમને આપેલો છે ઉપર આમાં. નેક્સ્ટ છે એની પછી, કે જો શબ્દને અંતે ઓ હોય અને ઓ ની પહેલા વ્યંજન જ આપી દીધો હોય, બીજો એક્સેપ્શનલ કેસ. ઘણા શબ્દો એવા છે કે જેમાં શબ્દને અંતે ઓ હશે પણ ઓ ની પહેલા ખાલી વ્યંજન આપી દીધેલો હશે, તો પણ અહીંયા સ્વર વાળો નિયમ લાગુ નથી પડતો, કોઈ પણ એક્સેપ્શનલ કેસમાં ભાગ લે છે, તો પણ ખાલી અંતે ખાલી એસ પ્રત્યે લગાડવાથી એનું બહુવચન થઈ જશે. અહીંયા ડાયનામો એક એક્ઝામ્પલ આપેલું છે તમને, કમાન્ડો એક એક્ઝામ્પલ આપેલું છે. એની પછી ઓ વાળો એક રૂલ એવું કહે છે, કે ઘણી વખત તમને એક મોટો એવો શબ્દ હોય અને એનું ટૂંકું રૂપ આપી દીધેલું હોય, શું શબ્દ હકીકતમાં બહુ મોટો હોય પણ એનું ટૂંકું રૂપ આપી દીધેલું હોય. ફોર એક્ઝામ્પલ, અહીંયા આપણને બે શબ્દ આપેલા છે, એક વર્ડ છે ફોટો અને એક વર્ડ છે ફોટો. ફોટો એટલે શું થશે, એનું ફૂલ ફોર્મ શું થશે, ફોટોગ્રાફ. ફોટોગ્રાફ આખો વર્ડ છે, હકીકતે આખો વર્ડ નથી યુઝ કર્યો, અહીંયા શું વર્ડ યુઝ કર્યો, ખાલી ફોટો વર્ડ યુઝ કર્યો છે. તો આવા જે સંક્ષિપ્ત રૂપ વાળા નામ હોય, કેવા, સંક્ષિપ્ત રૂપ વાળા નામ હોય, એના અંતે ઓ આવતો હોય તો ખાલી એને એસ પ્રત્યે લગાડવાથી એનું બહુવચન થાય છે. બીજો વર્ડ છે ઓટો, ઓટો વર્ડ ની પાછળ પણ એસ લગાડવાથી એનું બહુવચન થઈ જશે. હવે નેક્સ્ટ જે આપણને એક નિયમ આપેલો છે સીએચ વાળો, હવે એમાં શું કીધું છે, જો સીએચ નો ઉચ્ચાર, શું ઉચ્ચાર, એનું પ્રોનાઉન્સેશન, કઈ રીતે આપણે એને સ્પેલ કરીએ છીએ વસ્તુ, એમાં ઉચ્ચારમાં અંતે ક આવતો હોય, શું સીએચ નું ઉચ્ચારણ શું થતું હોય, ક થતું હોય, તો એને ખાલી એસ પ્રત્યે લગાડવાથી તેનું બહુવચન થઈ જશે. સીએચ નું ઉચ્ચારણ ક થતો હોય તો માત્ર એસ પ્રત્યે લગાડવાથી એનું બહુવચન થઈ જશે. આ એક્ઝામ્પલ આપેલા છે તમને, સ્ટમક, યુનક અને મોના, ત્રણ એક્ઝામ્પલ આપેલા છે, એના ચેક કરી લેજો. નેક્સ્ટ છે આપણો વેલ નોન રૂલ, કે શબ્દને અંતે એફ અથવા તો એફઈ આપેલા હોય, શું આપેલા હોય, કે કોઈ પણ નાઉન ના અંતે એફ અથવા તો એફઈ આપેલા હોય, તેનું બહુવચન કરવા માટે એફ અને એફઈ ના સ્થાને શાનો ઉપયોગ કરશું આપણે, વીઈએસ, એના સ્થાને વીઈએસ નો ઉપયોગ કરશું. એફ અને એફઈ ને કાઢી નાખવાના અને એની જગ્યાએ વીએસ મૂકવાથી શબ્દનું બહુવચન થઈ જશે. એક્ઝામ્પલ આપેલા છે બાળકો, આ વસ્તુ યાદ રાખજો, આ જેટલા શબ્દો આપણે લઈએ છીએ ને, આ જેટલા શબ્દો એક્ઝામ્પલમાં આપેલા છે ને, બધા કયા ફોર્મમાં છે, નાઉન છે, બધે બધા શબ્દ નાઉન છે, સંજ્ઞા છે, નામ છે, ચોક્કસ નામ છે, અને મોટા ભાગના કદાચ તમે ઓબ્ઝર્વ કર્યું હોય વ્યવસ્થિત, તો આ બધે બધા કેવા છે, જાતિવાચક સંજ્ઞા છે. કેવા છે, જાતિવાચક સંજ્ઞા છે. થોડું ઘણું ઓબ્ઝર્વેશન રાખજો મારી સાથે. હવે એમાં એક એક્સેપ્શનલ કેસ આપેલો, શું આપેલો છે, એક્સેપ્શનલ કેસ. એક્સેપ્શનલ કેસ શું કહે છે, કે ઘણી વખત એવું હોય કે શબ્દને અંતે એફ અથવા એફઈ આવતા હોય, શું હોય, ઘણી વખતે શબ્દને અંતે એફ અથવા તો એફઈ આવતા હોય, તેમ છતાં એફ અથવા એફઈ આવતા હોય તેમ છતાં શબ્દનું બહુવચન માત્ર એસ પ્રત્યે લગાડવાથી થાય છે. તો જો બાળકો, એવા આપણને અમુક એક્ઝામ્પલ આપેલા છે, પ્રૂફ છે, રૂફ છે, ચીફ, શેફ, હેન્કરચીફ છે, રિલીફ છે, બિલીફ છે, આ બધા એક્ઝામ્પલ ધ્યાનમાં રાખવા વિદ્યાર્થીઓ. એની પછીનો રૂલ છે વાય વાળો, તમને બધાને યાદ હશે, ત્રીજા ચોથા પાંચમા ધોરણમાં આપણે આ વાય વાળો રૂલ વ્યવસ્થિત જોયેલો છે. શું કીધેલું છે આ નિયમમાં, કે જો શબ્દને અંતે વાય આપેલો હોય, શું આપેલો હોય, શબ્દને અંતે વાય આપેલો હોય અને વાય ની પહેલા વ્યંજન આવતા હોય, શું આવતા હોય, વાય ની પહેલા વ્યંજન આવતા હોય. હવે બાળકો, વ્યંજન એટલે શું, એ ઈ આઈ ઓ યુ સિવાયના જે બાકીના 21 અક્ષર હોય ને, એ ઈ આઈ ઓ યુ, આ પાંચ અંગ્રેજીના શું છે, સ્વર છે, એ સિવાયના બાકીના અંગ્રેજી એબીસીડીમાં જે 21 મૂળાક્ષરો છે ને, એ વ્યંજન કહેવાય. ઇંગ્લિશમાં એને કોન્સોનન્ટ્સ કહેવાય, સ્વરને અંગ્રેજીમાં વોવેલ્સ કહેવાય, વોવેલ્સ અને કોન્સોનન્ટ્સ. જે બાકીના 21 કોન્સોનન્ટ્સ છે ને, એની વાત કરેલી છે, કે જો વાય ની પહેલા કોન્સોનન્ટ હોય, વ્યંજન આપેલો હોય, તો એનું બહુવચન કરો ને, તો વાય ના સ્થાને આઈઈએસ નો ઉપયોગ કરો, વાય કાઢી અને આઈઈએસ મૂકી દેવું, અને જો એની પહેલા સ્વર આપ્યો હોય તો,
જો વાય ની પહેલા તમને સ્વર આપેલો હોય ને, વાય ની પહેલા સ્વર આપેલો હોય ને, તો તમારે માત્ર એનું એસ પ્રત્યે લગાડીને બહુવચન કરવાનું રહેશે. જો બાળકો એક્ઝામ્પલ આપેલા છે. હવે બાળકો એક પ્રશ્ન કદાચ તમને થાય, અહીંયા એક વર્ડ આપેલો છે પ્લે. હવે તમારા મનમાં પ્લે એટલે શું હોય? પ્લે એટલે રમવું, બધાને ખ્યાલ છે. પણ નહીં બાળકો, આ નિયમ શેના માટે લાગુ પડે છે? આ નિયમ નાઉન માટે લાગુ પડે છે. આપણે જે પ્લે ની વાત કરીએ છીએ, પ્લે એટલે શું થાય? પ્લે એટલે તમે કહો છો રમવું, ઈ છે ક્રિયાપદ. શેનું રૂપ છે? ક્રિયાપદ નું રૂપ છે. હવે નાઉન અને ક્રિયાપદ ઈ બંનેમાં ફેર છે. ક્રિયા શું, ક્રિયાપદ શું દર્શાવે? વાક્યમાં કોઈ પણ ક્રિયા થતી હોય ને, ક્રિયા દર્શાવતા શબ્દને ક્રિયાપદ કહેવાય. નાઉન એટલે શું? સંજ્ઞા, નામ, કોઈ પણ વસ્તુ પ્રાણી પદાર્થનું ચોક્કસ નામ. તો આયા પ્લે નો અર્થ શું થશે બાળકો? આયા પ્લે નો અર્થ થશે નાટક. શું છે? અહીંયા બધા વર્ડ આપણે શેમાં કન્સિડર કરવાના છે? નાઉન ફોર્મમાં કન્સિડર કરવાના છે. એટલે આ બાબતે ભૂલ ન થાય, એનું ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ આવે છે ઇરેગ્યુલર પ્લુરલ્સ. ઇરેગ્યુલર પ્લુરલ્સ એટલે કેવા? અનિયમિત. હવે જો બાળકો આપણે આ ક્લાસમાં એટલે ઘણા વિદ્યાર્થીઓ હોય, ગમે એટલું રૂટોકો રોકટોક કરો, એમને એમની અનિયમિતતા જળવાય રહે, એની અનિયમિતતામાં નિયમિતતા હોય. એવા પ્રકારના અમુક શબ્દો છે અહીંયા કે જેઓ સાવ કેવા છે? અનિયમિત. એમાં ચોક્કસ કઈ ઢંગ ધડા નથી, ચોક્કસ નિયમનું પાલન કરીને બહુવચન થતું નથી. એવા અમુક શબ્દો છે, એમની તમને યાદી આપેલી છે. એને કેવા કહેવાય? અનિયમિત બહુવચનના રૂપ કહેવાય. આ પીડીએફ તમને ગ્રુપમાં શેર કરેલી છે, વ્યવસ્થિત જોઈ લેજો. એની પછી બાળકો આવે છે ટોપિક કમ્પાઉન્ડ નાઉન્સ. હવે બાળકો કમ્પાઉન્ડ નાઉન્સ એટલે શું? હવે જો હું સમજાવું, ગુજરાતી અને હિન્દી ભાષામાં કદાચ તમે આવો શબ્દ સાંભળો, સમાસ. સમાસ શબ્દ સાંભળો છે? સમાસમાં કેવું હોય બાળકો? બે અલગ અલગ શબ્દો એક નિશ્ચિત રીતે એમનું જોડાણ થયેલું હોય, અને જોડાણમાં અમુક શબ્દો એમની વચ્ચે છુપાઈ જતા હોય. જ્યારે તમે જોડાણને છૂટું કરો એટલે ચોક્કસ રીતે શબ્દનો અર્થ પ્રગટ થતો હોય, અને એના આધારે એનો સમાસ નક્કી થતો હોય. ગુજરાતી ભાષામાં કદાચ તમે આ વસ્તુ સાંભળી હશે. હવે આમાં શું કીધેલું છે કે ઘણી વખત અમુક શબ્દો છે એની વચ્ચે જોડાણ થઈ અને એક ચોક્કસ અર્થ રજૂ કરતા હોય. હવે અહીંયા એક શબ્દ આપ્યો છે સન ઇન લો. એટલે ગુજરાતી ભાષામાં કહીએ, માની લો આજથી 5-10-15 વર્ષ પછી તમારા લગ્ન થાય અને તમારા સાસુ સસરા સાથે તમારો જે સંબંધ નોંધાય ને, તમારા સાસુ સસરા તમને કહેશે સની લો. સમજાણું બધાયને? તો બાળકો અહીંયા શું છે, 2-3 શબ્દ આવે છે સન ઇન લો. શું કીધું છે? સન ઇન લો. તો આ ત્રણેય શબ્દો છે ને એ એકબીજા સાથે એક નિશ્ચિત રીતે જોડાણ પામેલા છે અને એક શબ્દરૂપી અર્થ ધરાવે છે. એવી રીતે અર્થ પ્રગટ કરે છે કે પોતે એક આખો શબ્દ હોય. તો આવા નામ છે ને એના બાબતે અમુક નિયમ આપેલા છે કે એનું બહુવચન કરીએ ને ત્યારે શબ્દને અંતે ઘણી વખત એસ પ્રત્યે લાગતો હોય છે, ઘણી વખત પ્રથમ શબ્દ હોય છે, કમ્પાઉન્ડ નાઉન નો પહેલો શબ્દ હોય છે જે જોડાણ પામેલો હોય એનું બહુવચન થતું હોય છે, ઘણી વખત જે બંને શબ્દો વચ્ચે જોડાણ થયું હોય ને એ બંને શબ્દને બહુવચનનું રૂપ વપરાતું હોય છે. એના અમુક નિયમો આપેલા છે, આપણે સ્ટેપ વાઇઝ આ બધા નિયમો જોતા જશું. એ પછી આપણને એવી વસ્તુ આપેલી છે કે ઘણા શબ્દો એવા હોય છે કે કદાચ તમે એને સિંગ્યુલર ફોર્મમાં યુઝ કરો અથવા તો પ્લુરલ ફોર્મમાં યુઝ કરો, તમે એને એકવચનના રૂપમાં વાપરો અથવા બહુવચનના રૂપમાં, બંને વખતે એમનો સ્પેલિંગ સરખોજ રહેશે, એના સ્પેલિંગમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર આવશે નહીં. એનું એકવચનનું રૂપ એનું ઈ જ છે અને બહુવચનનું રૂપ એનું ઈ જ છે. તો એવા અમુક શબ્દો આપણને આપેલા છે, ડિયર, શિપ, ફિશ, ક્રોપ્સ, જે એકવચન અને બહુવચન બંનેમાં સમાન સ્પેલિંગ ધરાવશે. પછી આપણને નિયમ સમય એવું કીધેલું છે કે ઘણા શબ્દો એવા હોય છે કે જે હંમેશા બહુવચનના રૂપમાં જ વપરાય છે, તેમનું એકવચનનું રૂપ પણ બહુવચનના રૂપ જેવું હોય છે. નીચેના નામો એકવચનનું રૂપ ધરાવે છે પણ હંમેશા શેમાં વપરાય છે? બહુવચનના રૂપમાં જ વપરાય છે. એવા અમુક શબ્દો છે, કેટલ એટલે પશુઓ, પોલીસ, પીપલ, યુથ, પોલિટ્રી, પોલ્ટ્રી. એની પછીનો નેક્સ્ટ નિયમ છે કે એવા એવા બધા સાધનો કે જેના મૂળ બે ભાગ છે, એવા બધા સાધનો જે મૂળ બે ભાગ ધરાવે છે તે બધાનો સમાવેશ જો અહીંયા કેમાં છે? બહુવચનના રૂપમાં થાય છે. ઉદાહરણ તરીકે સ્પેક્ટેકલ્સ. સ્પેક્ટેકલ્સ એટલે ચશ્મા, ગ્લાસીસ, ગ્લાસીસ એટલે ચશ્મા. હવે સામાન્ય રીતે વિચારો તો એક ચશ્માના કેટલા ભાગ હોય? બે ભાગ હોય ને, તો ચશ્માના બે ભાગ હોય એટલે શેમાં આવશે? બહુવચનમાં આવશે. એ સિવાય આપેલું છે બેલેન્સીસ. બેલેન્સીસ એટલે થાય ત્રાજવા, વજન જોખવા માટે આપણે જેનો ઉપયોગ કરીએ. આ જૂના જમાનાના ત્રાજવાની વાત છે, અત્યારે કદાચ તમે મોડર્ન યુગમાં ઘણા જોયા ન હોય કારણ કે હવે ઇલેક્ટ્રિક કાંટા આવી ગયા. આ વસ્તુ જાણવા જેવી છે. એ સિવાય છે ચીપિયા છે, સ્કેલ્સ છે, ત્રાજવા છે, બાયનોક્યુલર્સ, દૂરબીન, ટ્રાઉઝર્સ, પેન્ટ્સ, એની બધાની વાત કરેલી છે. પછી આપણને યાદી આપેલી છે
કે નીચે આપેલા નામો હંમેશા સેમાં વપરાય છે બહુવચનમાં જ વપરાય છે બાળકો જો આ વસ્તુ ખાસ યાદ રાખજો જે મેં તમને વર્કશીટ આપેલી છે જે હું તમને હોમવર્ક આપવાનો છું એમાં આ બધા નિયમનો ખાસ ઉપયોગ થયેલો છે આમાંથી ઘણી જગ્યાએ પ્રશ્નો પૂછેલા છે ખાલી જગ્યામાં પૂછેલા છે સુધારામાં પૂછેલા છે રેડી તો આ બાબતે વ્યવસ્થિત ધ્યાન આપજો આજનો લેક્ચર બાળકો આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ ફરી મળશું આપણે આગલા લેક્ચરમાં આગળની માહિતી અને આપણે નેક્સ્ટ પાર્ટમાં હું તમને શેર કરીશ ભણવામાં ધ્યાન દેજો બૈનારીઓ અમારી ચેનલ સાથે જે વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રશ્ન હોય અમારો કોન્ટેક્ટ કરજો તમારો ખૂબ ખૂબ આભાર